નજર કરીએ અન્ય મહત્વના સમાચાર પર. અમદાવાદથી મળી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ. 31મો પતંગ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અમદાવાદ 31મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ માટે તૈયારી બતાવી રહ્યું છે. રાજ્યપાલ અને સીએમ પતંગોત્સવનું ઉદઘાટન કરશે ત્યારે રિવરફ્રન્ટ ખાતે 17 જાન્યુઆરી સુધી આ પતંગોત્સવ ચાલશે. રિવરફ્રન્ટ ખાતે થીમ પેવેલિયનને ખુલ્લી મુકાશે. ત્યારે ખાસ નોંધનીય બાબત છે કે આ પતંગોત્સવમાં 45 દેશના 153 પતંગબાજો ભાગ લેવા માટે અહીંયા આવશે ત્યારે 12 રાજ્યોના 115 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લેશે. ખાસ નોંધનીય બાબત છે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારી શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ દેશના રાજદૂતો પણ અહીંયા આવશે ત્યારે ફ્રાન્સ રશિયા સહિતના 42 દેશના પતંગબાજો પણ આમાં જોડાશે. તો આજ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે. આયુષી જણાવશો જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત થવા જઈ રહી છે, આજે ઉદઘાટન થશે, શું છે વિગત? ઝંખના જે રીતે અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય છે તેવો પતંગોત્સવ છે તે આજથી શરૂ થવાનો છે. સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ જે આચાર્ય દેવવ્રત છે તે આને જે ખુલ્લો મૂકવાના છે લોકો માટે. આજથી જ આ શરૂ થશે પતંગોત્સવ, તેમાં દેશ વિદેશથી જે પતંગબાજો છે તે અહીંયા આવશે અને અહીંયા જે પતંગની લડાઈ છે તેની એક સ્પર્ધા યોજાશે. સાથે જ વિવિધ જાતના અલગ અલગ જે પતંગો છે તે અમદાવાદીઓને જોવા મળશે અહીંયા. અને આ જે પતંગોત્સવ છે તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ છે ત્યાં ઉમટી પડશે. જે રિવરફ્રન્ટ ખાતે જે આ પતંગોત્સવ છે તે દર વર્ષે યોજાતો હોય છે ત્યારે આ વર્ષે પણ તેનું આયોજન કરવામાં આવ્યું છે કોર્પોરેશન દ્વારા. અને જે આયોજન અંતર્ગત જે આજથી બિજલ પટેલ સહિતના જે હોદ્દેદારો છે તેને તે અને જે સીએમ વિજય રૂપાણી છે તે લોકો માટે આ પતંગોત્સવ છે તેને ખુલ્લો મૂકશે. આના માટે જે રજીસ્ટ્રેશન છે તે ખાસા મહિના પહેલાથી શરૂ થઈ જતા હોય છે કારણ કે જે પેવેલિયન તૈયાર કરવામાં આવ્યો હોય છે કે જ્યાં પતંગબાજો છે પતંગ ઉડાડતા હોય છે ત્યારે તેના માટે પણ વિશેષ રીતે આયોજન કરવામાં આવે છે. દરેકે દરેક જે પતંગબાજ છે તેના માટે એક વિશેષ જે તેમને એક ડોમ મારફતે છે એક ટેન્ટ છે તે આપવામાં આવે છે જેમાં તેઓ તમારા પોતાની સામગ્રી મૂકી અને ત્યાં જ રહે છે. ત્યારે કહી શકાય કે જે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની શરૂઆત થઈ છે તે ફક્ત અમદાવાદીઓ માટે કે ગુજરાતીઓ માટે નહીં પરંતુ દેશ વિદેશમાં પણ તેની ભારે ડિમાન્ડ છે અને લોકો આતુરતાથી વિદેશોમાં પણ રાહ જોતા હોય છે કે ક્યારે ભારતમાં પતંગોત્સવ છે તે શરૂ થાય અને તેઓ અહીંયા આવી પહોંચે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો પતંગોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. 31મો પતંગોત્સવનું આજે ઉદઘાટન કરવામાં આવશે. અનેક દેશના લોકો આ પતંગોત્સવમાં જોડાશે ત્યારે રાજ્યભરમાંથી પણ કુલ 795 પતંગબાજો આ પતંગોત્સવમાં ભાગ લેશે.